Good morning, students. I, Dhaval Sanghani, welcome you all in Saraswati Group of Education. Vidyarthi Mitro, last lecture ma apne chapter 3, Taros Revolt, Taros Revolt, likhe te Taro naam no je woodcutter, kathiyar hoto, ene kai rite potani mata pita nu dhyan rakhu ane pramanikta nu shu badlo melyo. જાપાનના જે એમ્પેરર હતા એને એને જે ગોલ્ડ કોઇન્સ 20 આપેલા એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે ચેપ્ટર 4 એન્ડ ઇન્ડિયન અમેરિકન વુમેન ઇન સ્પેસ કલ્પના ચાવલા એના વિશે અભ્યાસ કરવાનો છે. ઇન્ડિયન અમેરિકન, તમે ચેપ્ટરનું નામ જો, ઇન્ડિયન અમેરિકન એટલે શું? મૂળ ભારતની પણ અમેરિકામાં જઈને વસવાટ કરેલી એવું કહેવા માંગે છે. એ આપણે કલ્પના ચાવલાનું જ્યારે ઇન્ટ્રોડક્શન જોશું ત્યારે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, સૌપ્રથમ પહેલા હું તમને જે પેજ નંબર આજે ભણાવવા જઈ રહ્યો છું, પેજ નંબર છે 45, 46, 47 અને 48. એ ચાર પેજના જે હાર્ડ વર્ડ્સ એટલે કે ન્યૂ વર્ડ્સ છે જેના મેં ગુજરાતી મિનિંગ લખેલા છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ પહેલા. જેનાથી શું થશે તો કે તમને આ યુનિટ સેના વિશે છે તો કે કલ્પના ચાવલા કોણ હતી, તો કે અવકાશ યાત્રી હતી, એનો આપણે ઇન્ટ્રોડક્શન આગળ જોશું. ઓકે, કે એનો જન્મ ક્યાં થયો હતો, એના માતા પિતા કોણ હતા, કોની સાથે લગ્ન થયા હતા, શું હતું શું નહોતું, અને કલ્પના ચાવલાની અવકાશ યાત્રા કઈ રીતે સફળ રહી અને ભારતનું નામ કઈ રીતે એને રોશન કર્યું એના વિશે આપણે આગળ જોશું. અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે ન્યૂ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો જે છે આ પાઠના એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પહેલા જોઈએ તો ક્રુ એટલે સમુદાય. આપણે ક્યારેક સાંભળેલું હોય ક્રુ મેમ્બર, તો ક્રુ મેમ્બર ક્યાં હોય? વિમાનના પણ ક્રુ મેમ્બર હોય, જહાજમાં પણ ક્રુ મેમ્બર હોય, એટલે એક આખો સમુદાય હોય, ટીમ હોય. અબ્રોડ એટલે વિદેશમાં, બરોબર? આપણે સાંભળ્યું છે ક્યાં તમારે ભણવા જવું છે આફ્ટર 12th, તો કે મારે તો અબ્રોડ જવાની ઈચ્છા છે. અબ્રોડ એટલે વિદેશમાં જઈને, રશિયા, અમેરિકા, ચાઇના, ઓકે, ફ્રાન્સ, જાપાન, ત્યાં જઈને મારે ભણવાની ઈચ્છા છે એટલે અબ્રોડ એટલે કે વિદેશમાં. ટ્રેજેડી એટલે કે કરુણાંતિકા, કોઈ ઘટના બને અને એનો અંત છે એ ખૂબ ટ્રેજિક હોય, સેડ હોય, તો એ કરુણાંતિકા કહેવાય. સ્પેસ ક્રાફ્ટ એટલે કે અવકાશયાન, જે નીચેથી રિસર્ચ સેન્ટરનો હોય અલગ અલગ, આપણે જેમ ઇસરો છે એમ અમેરિકામાં નાસા છે, એ જે રિસર્ચ સેન્ટરો જે છે એ અવકાશયાન સ્પેસમાં મોકલે છે રોકેટ જેવું હોય, એને આપણે સ્પેસ ક્રાફ્ટ કહેવામાં આવે છે. બ્રેક્સ એટલે કે તૂટી પડવું, ફ્લેમ્સ એટલે જ્વાળા, અનપ્રિસિડેન્ટેડ એટલે કે અભૂતપૂર્વ, એસ્ટ્રોનટ એટલે કે અવકાશયાત્રી જે કલ્પના ચાવલા હતા, સ્ટ્રીક એટલે તૂટી પડવું, અને અલ્ટિટ્યુડ એટલે ઊંચાઈ, ક્યાં ઊંચાઈ હતું, વિમાન કેટલી ઊંચાઈ છે, આ પર્વત કેટલો ઊંચો છે વગેરે, એ હાઈટ થાય, અલ્ટિટ્યુડ એટલે કઈ કેટલી ઊંચાઈ ઉડી રહ્યું છે, પસાર થઈ રહ્યું છે એના વિશે છે. નેક્સ્ટ જોઈએ તો ઓર્બિટ એટલે ભ્રમણ કક્ષા, કન્ડક્ટેડ એટલે હાથ ધરવા, ડાઉનવર્ડ એટલે કે નીચેની તરફ, અપવર્ડ એટલે ઉપરની તરફ, એનો ઓપોઝિટ છે ડાઉનવર્ડ એટલે કે નીચેની તરફ, ફ્રોન્ટિયર્સ એટલે કે સરહદ, ભારત પાકિસ્તાનની સરહદ, ભારત ચીનની સરહદ, ભારત નેપાળની સરહદ, અલાવ એટલે મંજૂરી આપવી, કોઈ પણ કામ માટે મંજૂરી આપવી, પરવાનગી આપવી. બેચલર એટલે કે સ્નાતક, તો એનો મતલબ શું થાય છે મિત્રો, તો કે બેચલર એટલે શું, તો કે 12મા ધોરણ પછી કોલેજના 3 વર્ષ તમે પૂરા કરો, ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર, પછી તે કોઈ પણ સ્ટ્રીમ હોય, સ્ટ્રીમ એટલે કોઈ પણ પ્રવાહ હોય, પછી તે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, તો કે ફર્સ્ટ આર્ટ્સ હોય તો ફર્સ્ટ યર BA, બેચલર ઓફ આર્ટ્સ, વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ હોય તો બેચલર ઓફ કોમર્સ, અને સાયન્સ હોય તો બેચલર ઓફ સાયન્સ, ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર, એ ત્રણેય ડિગ્રી મેળવી લો એટલે તમે સ્નાતક, બેચલર થઈ જાઓ.
એરોનોટિકલ એટલે કે વિમાન વિદ્યા. હવે વિમાન ઉડાડવા માટે જે વિદ્યા મેળવવી પડે, અભ્યાસ કરવો પડે, એ ટ્રેનિંગ લેવી પડે એને એરોનોટિકલ કહેવાય છે. વિમાનનું જે ભણી લીધું હોય એને આપણે કેમ વિજ્ઞાનનું ભણી લઈએ, સોરી કોઈ રિસર્ચ કરવાનું ભણે, સાયન્ટિસ્ટ હોય બરોબર, તો એ સાયન્ટિસ્ટ તરીકે એટલે કે વૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે. એ ઓપોઝિશન એટલે કે વિરોધ. એરોસ્પેસ આકાશી સામગ્રી ઉદ્યોગ, એમાં આકાશને લગતી જે વિમાનનો જે રોકેટ છે એમાં જે સામગ્રી જોતી હોય, સ્પેર પાર્ટ જોતા હોય અને જે ઉત્પાદન કરે એ સંસ્થાને એરોસ્પેસ કહેવામાં આવે છે. બ્લાસ્ટ ઓફ એટલે કે ધડાકા સાથે તૂટી પડવું, એકદમ ધડાકા સાથે તૂટી પડવું. ચીયર એટલે ઉત્સાહ બરાબર. આપણે ઘણીવાર ક્રિકેટ જોતા હોય ત્યારે, ક્રિકેટ જોતા હોય ત્યારે અમુક પ્રેક્ષકો છે, ઓડિયન્સ છે, ચીયર અપ કરતા હોય, સચિન સચિન ધોની ધોની, તો એ ચીયર એટલે કે ઉત્સાહ વધારતા હોય. નેચરલાઇઝ્ડ એટલે કે પ્રાકૃતિક. બિસાઇડ્સ એટલે કે તદુપરાંત. ગ્લિડર્સ એટલે કે એન્જિન વિનાનું વિમાન. અને સી પ્લેન એટલે સમુદ્રી વિમાન, બે આ કલ્પના ચાવલા ઉડાડતી હતી. અને હાયર એટલે કે ભાડે રાખવું, હાયર કરવું એટલે અહીંયા મતલબ થાય છે, હાયર એટલે ભાડે રાખવું, એટલે અહીંયા કલ્પના ચાવલાને હાયર કરવામાં આવે છે એટલે કે એની ક્વોલિફાય કરવામાં આવે છે, એની લાયકાત પ્રમાણે એની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે, એવો મતલબ અહીંયા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કલ્પના ચાવલાનું ઇન્ટ્રોડક્શન જોશું. ન્યૂ વર્ડ્સ જોઈ ચૂક્યા છીએ, હવે આપણે જે પેજ નંબર 45, 46 અને 47 નો અભ્યાસ કરવાનો છે તેના મેઇન મુદ્દા એટલે કે મેઇન પોઈન્ટ્સ ઉપર આપણે થોડીક હાઇલાઇટ લઈ લઈએ, નોંધ નાખી લઈએ. એટલે કલ્પના ચાવલા બીકમિંગ ધ ફર્સ્ટ વુમેન બોર્ન ઇન ઇન્ડિયા ટુ ગો ઇનટુ સ્પેસ, એટલે કે કલ્પના ચાવલા હતી બીકમિંગ ધ ફર્સ્ટ વુમેન, તે પહેલી ભારતીય મહિલા બની જે સ્પેસમાં એટલે કે અવકાશમાં ગઈ. તો કે પહેલી ભારતીય મહિલા જે અવકાશમાં જનારી છે તે કોણ, તો કે કલ્પના ચાવલા. આ રીતે પણ તમને એમસીક્યુ પૂછાઈ શકે. સેકન્ડ જોઈએ, કોલંબિયા લિફ્ટેડ ઓન 16th January 2003, જે યાનમાં કલ્પના ચાવલા જવાની હતી તે યાન છે એ ક્યારે લિફ્ટેડ ઉપડ્યું હતું, લિફ્ટેડ એટલે ઉપડવું, ક્યારે ઉપડ્યું હતું, તો કે 16th January 2003, 16 January 2003 ના દિવસે. યુએસ સ્પેસ શટલ કોલંબિયા કેરી કલ્પના ચાવલા એન્ડ 6 others. આ યુએસ સ્પેસ શટલ છે કોલંબિયા, એ કોને કોને લઈને ગયું હતું, તો કે કલ્પના ચાવલા અને બીજા 6 વ્યક્તિઓને, એટલે કુલ આ યાનમાં કુલ 7 વ્યક્તિઓ સવાર હતા. કયા યાનમાં, તો કે કોલંબિયા. ક્યારે ઉપડેલું હતું, તો કે 16 January 2003. પહેલી ભારતીય મહિલા કોણ છે અવકાશમાં જનાર છે, તો કે કલ્પના ચાવલા. આ જ રીતે એમસીક્યુ તમને પૂછાઈ શકે પરીક્ષામાં. નેક્સ્ટ જોઈએ, શટલ બ્રોક ઓન 1st February 2003. હવે જે કોલંબિયા યાન છે એ અવકાશમાં ગયું હતું, તે બ્રોક થયું, તૂટી ગયું, ક્યારે, 1st February 2003, એટલે કે કેટલા દિવસ યાન રહ્યું, મુસાફરી કેટલા દિવસ રહી, તો કે 16 દિવસ. શટલ લોસ્ટ કોન્ટેક્ટ વિથ નાસા એટ 9 AM ઇન્ડિયન ટાઈમ, ભારતીય સમય પ્રમાણે શટલ છે એને નાસા સાથેનો જે અમેરિકાની કંપની છે રિસર્ચ, એની સાથેનો જે કોન્ટેક્ટ છે એ સવારે 9 વાગ્યે, ભારતીય સમય પ્રમાણે સવારે 9 વાગ્યે કોન્ટેક્ટ એનો સંપર્ક છે એ તૂટી ગયો. શટલ હેડ સ્ટેડ ઓર્બિટ ફોર 16 ડેઝ, ઓર્બિટ એટલે ભ્રમણ કક્ષા, અવકાશની જે ભ્રમણ કક્ષા હતી એમાં જે શટલ છે એ 16 દિવસ સુધી રહ્યું હતું. તો આ મેઇન પોઈન્ટ હતા જે આપણે આજે લેક્ચરમાં સમજવાના છે એના. હવે આપણે સ્ટોરી તરફ જઈએ. In 1997, an Indian-American Kalpana Chawla was part of the international crew aboard the US space shuttle Columbia. 1997 ની વાત છે. કલ્પના ચાવલા જે છે અબ્રોડની જે ઇન્ટરનેશનલ ક્રુ અબ્રોડ એટલે કે ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય ક્રુ એટલે સમુદાય હતો, અબ્રોડ એટલે કે વિદેશમાં, એનો એક ભાગરૂપ બનેલી હતી. બિકમિંગ ધ ફર્સ્ટ વુમેન બોર્ન ઇન ઇન્ડિયા ટુ ગો ઇન ટુ સ્પેસ. સેડલી ધ સેકન્ડ મિશન ઇન કોલંબિયા એન્ડેડ ઇન ટ્રેજેડી. પહેલું મિશન તો 1997 હતું તે કલ્પના ચાવલાએ સફળતાપૂર્વક પાર પાડ્યું, પણ જ્યારે એ જ યાનમાં બીજું મિશન 2003 થયું ત્યારે 16 દિવસના અવકાશ પ્રવાસ બાદ આ યાન છે એ અચાનક તૂટી પડે છે અને 7 વ્યક્તિઓ જેમાં મુસાફરી કરી રહ્યા છે સવાર હોય છે, રિસર્ચ કરવા ગયા હોય છે, તેનો મોત નિપજે છે.
तो हवे आपणे पेज नंबर 45 नी माहिती मेळवीए। मित्रों तो पेज नंबर 46 अ न्यूज रिपोर्ट एवं तमने एक आपेलो छे, छापानो टुकड़ो, अखबारी टुकड़ो एक आपेलो छे 46 ऊपर। ट्रेजेडी इन स्पेस, अवकाशमां बनेली एक करुण घटना। यूएस स्पेस शटल कोलंबिया ब्रॉक्स इनटू फ्लेम्स। यूएस स्पेस शटल એટલે કે ભારતીય મૂળનું અવકાશ સોરી યુએસ સ્પેસ શટલ છે કોલંબિયા બ્રોક્સ ઇનટુ ફ્લેમ્સ। બ્રોક એટલે તૂટી પડ્યું, ફ્લેમ એટલે અગ્નિ જ્વાળામાં, એટલે કે એમાં આગ લાગી ગઈ। આવું એક ન્યૂઝ રિપોર્ટ તમને તમારી પેજ નંબર 46 ઉપર દેખાઈ રહ્યો છે। એમાં શું કહેવા માંગે છે તો કે ઇન એન અનપ્રેસિડેન્ટ અભૂતપૂર્વ एक अभूतपूर्व यात्रा थी यूएस स्पेस शटल ने जमा कोलंबिया आ अवकाशयान नु नाम छे जे 6 क्रू मेंबर अने कल्पना चावला એટલે કુલ 7 क्रू मेंबर લઈને 16 जानेवारी 2003 ના દિવસે સવારે NASA થી રવાના થાય છે। આ સ્પેસ શટલ છે એ 200,000 ફીટ ની ઊંચાઈ ઉડી રહ્યું હશે અને 20,000 મીટર કિલોમીટર ની ઝડપે ઉડી રહી હોય છે। આ અવકાશયાન જે છે એમાં 6 ક્રૂ મેમ્બર અને કલ્પના ચાવલા સહિત 7 મુસાફરો સામેલ હોય છે અને 16 દિવસના ઓર્બિટના પ્રવાસ બાદ એટલે કે 17મા દિવસે 1 ફેબ્રુઆરી 2003 ના દિવસે તે વિમાન તૂટી પડે છે, અગ્ન જ્વાળામાં ફેરવાઈ જાય છે। આવું એક ન્યૂઝપેપરના હેડિંગમાં તમારે આપેલું હશે। NASA જે છે એ સવારે 9:30 વાગે ભારતીય સમય પ્રમાણે અને ઇન્ટરનેશનલ સમય પ્રમાણે ભારતીય સમય પ્રમાણે 9 વાગે અને ઇન્ટરનેશનલ સમય પ્રમાણે સાંજે 7:30 વાગે પોતાનો કોન્ટેક્ટ છે યા કોલંબિયા યાનથી ખોઈ ચૂકે છે। ત્યારબાદ જોઈએ તો કે કલ્પના ચાવલા જે 7 મેમ્બર સાથે 6 મેમ્બર સાથે પ્રવાસે ગઈ હતી, આ કોલંબિયા યાન જે છે એ કુલ 100 પ્રવાસ કરી શકે એવું સક્ષમ હતું, જ્યારે આ એનો 28મો જ પ્રવાસ હતો। એટલે કે આ કોલંબિયા યાન છે એ પૃથ્વી પરથી અવકાશમાં 100 વાર મોકલી શકે, જ્યારે આ 28મી વાર જ હતું અને કલ્પના ચાવલા માટે બીજી વાર હતું। તો વિદ્યાર્થી મિત્રો 100 વાર આ યાન છે અવકાશમાં જવા માટે સક્ષમ હતું, છતાં તે 28મી વારમાં જ તૂટી પડે છે અને આ કરુણાંતિકા ટ્રેજેડી સર્જાય છે। હવે આપણે પાઠ તરફ આવીએ। ફર્સ્ટ પેરેગ્રાફ પેજ નંબર 46, કલ્પના ચાવલા સેડ ધેટ સી નેવર ડ્રીમ એઝ અ ચાઇલ્ડ ઇન કર્નલ ધેટ સી વુડ ક્રોસ ધ ફ્રોન્ટિયર્સ ઓફ સ્પેસ। કલ્પના ચાવલા સેડ ધેટ એટલે કે કલ્પના ચાવલા કહે છે સી નેવર ડ્રીમ તેને ક્યારેય સ્વપ્ન નહોતું જોયું એઝ અ ચાઇલ્ડ ઇન કર્નલ એક કર્નલ ની એક બાળક એના પિતા કર્નલ હોય છે કર્નલ નું હું સંતાન છું ધેટ સી વુડ ક્રોસ ધ ફ્રોન્ટિયર્સ ફ્રોન્ટિયર્સ એટલે સરહદ ઓફ સ્પેસ કે હું ધરતીને પાર કરીને સરહદ ધરતીની સરહદને પાર કરીને અવકાશ પર જઈશ એવું ક્યારે તેને કલ્પના નહોતી કરી કોને નહોતી કલ્પના કરી સ્વપ્ન નહોતું જોઈ કલ્પના ચાવલા તો મિત્રો અહીંયા જો એને કલ્પના નહોતી કરી તો એનું નામ પણ કલ્પના ચાવલા છે તમે ઇમેજિનેશન કરી શકો છો કે નામ પ્રમાણે જ એના ગુણ છે ઇટ વોઝ ઇનફ ધેટ હર પેરેન્ટ્સ અલાઉડ હર ટુ અટેન્ડ એન્જિનિયરિંગ કોલેજ આફ્ટર સી ગ્રેજ્યુએટ ફ્રોમ ટાગોર સ્કૂલ ઇટ વોઝ ઇનફ ઇનફ એટલે પૂરતું એના માટે એ પૂરતું હતું ધેટ હર પેરેન્ટ્સ અલાઉડ કે એના માતા પિતાએ એને અલાઉ એટલે કે મંજૂરી આપેલી હતી હર ટુ અટેન્ડ એન્જિનિયરિંગ કોલેજ એને એન્જિનિયરિંગ કોલેજમાં જવા માટે એના માતા પિતાએ મંજૂરી આપેલી હતી આફ્ટર સી ગ્રેજ્યુએટ ફ્રોમ ટાગોર સ્કૂલ તેને ગ્રેજ્યુએટ ક્યાં પૂરું કર્યું હતું કે ટાગોર સ્કૂલ ટાગોર એટલે કોણ તો કે રવિન્દ્રનાથ ટાગોર ઓકે તો એની એક સ્કૂલ હતી એમાં એને ગ્રેજ્યુએટ પૂરું કર્યું અને એના માતા પિતાએ એને આગળ ભણવા માટે એન્જિનિયરિંગ કરવા માટે મંજૂરી આપી એ કલ્પના ચાવલા માટે પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે પૂરતું હતું આફ્ટર અ બેચલર ઓફ સાયન્સ ડિગ્રી ઇન એરોનોટિકલ એન્જિનિયરિંગ એરોનોટિકલ એટલે વિમાન વિદ્યા આફ્ટર
અ બેચલર બેચલર એટલે મેં તમને હમણાં સમજાવ્યું હતું જ્યારે આપણે અઘરા શબ્દ સમજાવતા હતા ત્યારે કે સ્નાતક સ્નાતક કુલ ત્રણ પ્રવાહમાં થઈ શકે ત્રણ સ્ટ્રીમમાં થઈ શકે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ જ્યારે કલ્પના ચાવલા છે એ કેમાં સ્નાતક થઈ હતી તો કે સાયન્સ સ્ટ્રીમમાં સ્નાતક થઈ હતી આફ્ટર અ બેચલર ઓફ સાયન્સ ડિગ્રી ઇન એરોનોટિકલ એન્જિનિયરિંગ અગેન્સ્ટ ગ્રેટ ઓપોઝિશન ફ્રોમ હર ફાધર After a bachelor of science degree, in a science degree ma snatak degree medviya baad in aeronautical engineering, te viman vidya ni engineer baini against great opposition from her father. Kono prabal virodh hato chhata to ke tena pita. Ena pita che ene aa line ma jawa devano ta magta eno virodh hato chhata potana pita na virodh no samno kari અને કલ્પના ચાવલા એરોનોટિકલ એન્જિનિયરિંગ બને છે સી વેન્ટ અ માસ્ટર્સ ડિગ્રી ટુ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા યુએસએ એનું ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ માસ્ટર ડિગ્રી મેળવવા માટે અનુસ્નાતક ડિગ્રી મેળવવા માટે તે ક્યાં જાય છે તો કે યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા સી લેટર અર્ન હર પીએચડી ઇન એરોપેસ એન્જિનિયરિંગ તે પીએચડી એટલે કે ડોક્ટરની પદવી પણ તે પીએચડી એટલે ડોક્ટરની પદવી મેળવીને એને પીએચડી કહેવાય કે પીએચડી પણ અમેરિકામાં જ કરે છે અને કેમાં કરે છે તો કે વિમાન વિદ્યામાં કલ્પના ચાવલા વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન અમેરિકન વુમેન એસ્ટ્રોનેટ ટુ બ્લાસ્ટ ઓફ ફ્રોમ ધ લોન્ચ પેડ એટ કેપ કેનવરલ ફ્લોરિડા કલ્પના ચાવલા વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન અમેરિકન વુમેન એસ્ટ્રોનેટ એટલે કે તે ભારતની પહેલી કોણ હતી અવકાશ યાત્રી હતી બ્લાસ્ટ ઓફ ફ્રોમ ધ લોન્ચ પેડ એટ કેપ કેનવરલ ફ્લોરિડા જેને ફ્લોરિડાથી ઉડ્ડયન લીધું હતું એન્ડ પાર્ટિસિપેટ ઇન અ સક્સેસફુલ મિશન ઇન સ્પેસ ક્યાં એને પાર્ટિસિપેટ કર્યું પાર્ટિસિપેટ એટલે સ્પર્ધામાં ભાગ લેવો ક્યાં તો કે ઇન અ સક્સેસફુલ મિશન એક સફળ થયેલા મિશન એટલે કે કાર્યમાં હર ફેમિલી ફ્રોમ ઇન્ડિયા ચીયર્ડ અલોંગ વિથ સ્ટાફ એટ ધ કેનેડી સ્પેસ સેન્ટર એઝ ધે વોચ ધ કોલંબિયા લિફ્ટ ઓફ જ્યારે કોલંબિયા લિફ્ટ એટલે કે ઉપડે છે હર ફેમિલી ફ્રોમ ઇન્ડિયા તેનું જે ફેમિલી છે પરિવાર છે જે મૂળ ભારતીય છે તે ચીયર અપ કરે છે ઉત્સાહ વધારે છે કોનો ઉત્સાહ વધારે છે આત્મવિશ્વાસ વધારે છે કોનો તો કે કલ્પના ચાવલાનો ચીયર અલોંગ વિથ સ્ટાફ એટ ધ કેનેડી સેન્ટર એઝ ધે વોચ ધ કોલંબિયા લિફ્ટ ઓફ ભારતના જે કલ્પના ચાવલાનો પરિવાર છે તે પણ એનો ઉત્સાહ વધારે છે ત્યારબાદ જે નાસાનો સ્ટાફ છે જ્યાં કામ કરનાર લોકો છે વર્કર્સ છે તે પણ આ બધાનો ઉત્સાહ વધારે છે ક્યાં તો કે કેનેડી સ્પેસ સેન્ટર ક્યારે તો કે જ્યારે કોલંબિયા લિફ્ટ ઓફ એટલે કે ઉપડવાની તૈયારીમાં હોય છે ત્યારે કલ્પના વોઝ બોર્ન ઇન કર્નલ હરિયાણા બટ વોઝ એ નેચરલાઇઝ યુએસ સિટીઝન કલ્પના વોઝ બોર્ન ઇન કર્નલ કલ્પનાનો જન્મ કર્નલમાં થયો હોય છે જે હરિયાણામાં આવેલું છે બટ વોઝ એ નેચરલાઇઝ યુએસ સિટીઝન પણ કુદરતી રીતે પ્રાકૃતિક રીતે તે યુએસ સિટીઝન હોય છે યુએસ સિટીઝન એટલે અમેરિકાનું એના પાસે નાગરિકત્વ હોય છે મેરિડ ટુ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર જીન પેરી હેરિસન એના લગ્ન જે છે એ અમેરિકન ફ્લાઇટ પાયલોટ સાથે થાય છે ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર એટલે કે વિમાનની સૂચના આપનાર વિમાનની માહિતી આપનાર વ્યક્તિ જે છે અમેરિકન હોય છે એની સાથે લગ્ન થાય છે એટલે હવે કલ્પના ચાવલાને અમેરિકાનું નાગરિકત્વ મળે છે એમાં એવું હોય છે મિત્રો વિદ્યાર્થી મિત્રો કે તમે અમેરિકા ભારતથી જઈ શકો તો તમને ફરવા માટેના વિઝા મળે છે 6 મહિના 12 મહિના તમે રોકાઈ શકો પણ ત્યાંના કોઈ નાગરિક સાથે તમે લગ્ન કરો મેલ હોય ફિમેલ સાથે ફિમેલ હોય મેલ સાથે લગ્ન કરે તો તેનું ગ્રીન કાર્ડ એને મળી જાય છે એટલે તેની સિટીઝનશીપ તેને મળી જાય છે એટલે તે ત્યાંના નાગરિક બની જાય છે
तो कल्पना चावला पण छे जे जेन पेरिस हेरिसन साथे लग्न करी अने एनु नागरिकत्व मेळवे छे. बिसाइड बीइंग एन एस्ट्रोनॉट शी वाज लाइसेंस्ड टू फ्लाई सिंगल एंड मल्टी एंजिन लैंड एरोप्लेन्स. बिसाइड बीइंग एन एस्ट्रोनॉट ते अवकाश यात्री होवा छता तदुपरांत शी वाज लाइसेंस लाइसेंस એટલે છૂટ આપવી બરાબર પરવાનગી આપવી ટુ ફ્લાય સિંગલ એન્ડ મલ્ટી એન્જિન લેન્ડ એરોપ્લેન્સ જે આપણા વિમાની હોય છે જેમાં સિંગલ એન્જિન અને મલ્ટી એન્જિન એક કરતા વધારે એન્જિન હોય છે એ પણ ઉડાડવાની કલ્પના ચાવલાને મંજૂરી લાયસન્સ મળે છે. સિંગલ એન્જિન સી પ્લેન્સ એન્ડ ગ્લિડર્સ. સિંગલ એન્જિન સી પ્લેન્સ એટલે કે દરિયાઈ વિમાન જે સિંગલ એન્જિન ધરાવતા હોય છે એ પણ એને મળે છે. શી વોઝ ઓલસો અ સર્ટિફાઈડ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર. તે પોતાના પતિની જેમ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર પણ બને છે. તો મિત્રો આ પેજ નંબર 46 અને 47 ની માહિતી હતી. હવે આપણે પેજ નંબર 48 નો એક પેરેગ્રાફ જોઈ. હવે આપણે પેજ નંબર 47 જોઈએ. શી ક્વોલિફાઈંગ એઝ અ પાયલોટ કલ્પના બિગેન ટુ કન્સિડર અનધર ચેલેન્જ. ક્વોલિફાઈંગ એટલે લાયકાત. તેને લાયકાત મેળવી પાયલોટ તરીકે કલ્પના બિગેન ટુ કન્સિડર અનધર ચેલેન્જ. તેને પોતાના હાથમાં લીધું એને ધ્યાનમાં લીધી બીજી ચેલેન્જો પડકારો. અપ્લાઈંગ ટુ નાસા સ્પેસ શટલ પ્રોગ્રામ. એને ક્યાં એપ્લિકેશન કરી અરજી કરી તો કે નાસાના સેન્ટરમાં શટલ પ્રોગ્રામમાં પોતાને શટલ પ્રોગ્રામર બનવું છે એવી અરજી કરે છે. શી વોઝ ફર્સ્ટ હાયર્ડ એઝ અ રિસર્ચ સાયન્ટિસ્ટ એટ નાસા. પહેલા તેની નિમણૂક અહીંયા હાયર એટલે ભાડે રાખવું એવો મતલબ મેં લખાવેલો હતો પણ અહીંયા હાયરનો મતલબ થશે એની નિમણૂક કરવી. પહેલા એની નિમણૂક કેમાં કરી હતી તો કે રિસર્ચ સેન્ટરમાં રિસર્ચ સાયન્ટિસ્ટ. રિસર્ચ એટલે શોધ સંશોધન કરવું. શોધ સંશોધનના વૈજ્ઞાનિક તરીકે એની પહેલા નિમણૂક કરવામાં આવે છે. ક્યારે તો કે 1994માં શી વોઝ સિલેક્ટેડ બાય નાસા ફોર ટ્રેનિંગ એઝ એન એસ્ટ્રોનોટ. ત્યારબાદ તેની એક અવકાશ યાત્રી તરીકેની ટ્રેનિંગ જે નાસા દ્વારા આપવામાં આવે છે એમાં એની પસંદગી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આ લેક્ચર રાખશું. થોડુંક રિકેપ કરી લઈએ તો કે કલ્પના ચાવલા જે છે એ પહેલી ભારતીય મૂળ વતની બની જે પહેલા અમેરિકામાં ગઈ અને ત્યાંથી તે નાસાના અવકાશયાન કોલંબિયામાં ગઈ. કોલંબિયામાં કુલ કેટલા વ્યક્તિઓ સવાર હતા તો કે કુલ 7 વ્યક્તિઓ કલ્પના ચાવલા સહિત. ક્યારે એવું પડ્યું તો કે 16 જાન્યુઆરી 2003 ના દિવસે અને તે 16 દિવસ સુધી ભ્રમણ કક્ષામાં એટલે કે અવકાશમાં રહે છે અને 17મા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી 2003 ના દિવસે તે તૂટી પડે છે અગ્નજ્વાળામાંથી ઘેરાઈ જાય છે. નાસા છે એ સવારે ભારતીય સમય પ્રમાણે સવારે 9 વાગ્યા સુધી એના કોન્ટેક્ટમાં હોય છે એટલે આંતરરાષ્ટ્રીય સમય સાંજે 7:30 સુધી. ત્યારબાદ તેનો સંપર્ક તૂટી જાય છે અને આ યાન છે એ ભડકે મળે છે અને 1 ફેબ્રુઆરી 2003 ના દિવસે તૂટી પડે છે. ત્યારબાદ કલ્પના ચાવલા જે છે અમેરિકામાં વસતા એક વ્યક્તિ જે ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર એટલે કે વિમાની સૂચના આપનાર વ્યક્તિ સાથે લગ્ન કરે છે જીમ પેરી હેરિસન સાથે અને અમેરિકાનું નાગરિકત્વ મેળવે છે. ત્યારબાદ તે નાસામાં એપ્લાય કરે છે અને નાસા તેને પહેલા ક્યાં કામ માટે નિમણૂક કરે છે કે રિસર્ચ શોધ સંશોધનના વૈજ્ઞાનિક તરીકે નિમણૂક કરે છે. ત્યારબાદ 1994માં નાસા જ એને અવકાશ યાત્રી તરીકેની તાલીમ આપે છે. તો કે વિદ્યાર્થી મિત્રો આ સેશનના અંતે એક વર્કશીટ મોકલવામાં આવશે જેમાં આ પેજ નંબર 44, 45, 46 અને 47 ને લગતા એમસીક્યુ ટ્રુ ફોલ્સ કે બ્લેન્ક્સ કે ન્યુ મિનિંગ્સ આપેલા હશે જે તમારે તમારી HW માં સારા અક્ષરે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ લેક્ચર બરોબર તમને સમજાઈ ગયો હશે. થેન્ક યુ.